અમદાવાદથી મળતા સમાચારની અમદાવાદના વટવા જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં બોઇલર ફાટવાથી એમોનિયા ગેસ લીકેજ થવાની ઘટના સામે આવી છે, જ્યાં પ્લોટ નંબર A1/66 ફેઝ 1ની કંપનીમાં ગેસ લીક થતા લોકોને શ્વાસ લેવામાં ગભરામણ અનુભવાઈ રહી છે. ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. લોકોનો આક્ષેપ છે કે આ પ્રકારની ઘટનાઓ અનેકવાર સામે આવે છે, જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. સ્થાનિકોનો તો ખેર આક્ષેપ પણ સામે આવી રહ્યો છે કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતી જ રહે છે, પરંતુ હાલ શું છે પરિસ્થિતિ? જીઆઈડીસી ફેઝ 1 વિસ્તારમાં અવારનવારી ઘટના બનતી હોય છે. ત્યારે આજની એક વાત કરવા જઈએ તો આજે એસોસિએટ કરીને એક કંપની છે, તેનો બોઇલર ફાટતા એમોનિયા છે તે લીકેજ થયો હતો. લીકેજ થવાના બાદ અહીંયા જે સ્થાનિકો છે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી અને દમ ઘૂંટવા માંડ્યો હતો. ત્યારે સ્થાનિકોનો પણ રોષ ફાટી નીકળ્યો છે. લોકોના ટોળેટોળા બહાર નીકળી ગયા હતા. ચાર સ્ટાફના ચાર માણસો છે તેમને તાત્કાલિક અસર થઈ હતી. અસરના પગલે તેમને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આપણી સાથે સ્થાનિક લોકો હાલ જોડાયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરજો. ત્યારે આપનું નામ જણાવો. મારું નામ જયેશ મુદવા. આજે જે ઘટના બની છે, ક્યાં કઈ કંપનીમાં બની છે અને શું ઘટના બની છે? આજે જે ગેસ ઘટનાની ઘટના બની, અગાઉ ભૂતકાળમાં પણ આવું બનેલું છે, બે ત્રણ વખત બન્યું છે. અમે જસનગર ગામમાં વસ્તીની બાજુમાં જીઆઈડીસી વિસ્તાર છે, ત્યાં અવારનવાર કંપનીઓમાં ગેસ લીકેજ થાય છે, જેના કારણે લોકોને ગળતર થાય છે, આંખો બળે છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આજે 8:30 વાગે જે કંપનીમાં થયું, બિલકુલ બાજુમાં હું અમે રહીએ છીએ, અમને ખૂબ જ ગળતર થયું હતું, શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. આજુબાજુ લોકો ભાગી ગયા, તો અમે તંત્રને રજૂઆત કરીએ છીએ કે માનવ રહેણાંકથી આ દૂર કંપની દૂર હોવી જોઈએ, અને જો તમે ધંધો કરો પણ સાથે સાથે પ્રજાના સુરક્ષાનું પણ ધ્યાન રાખો, લોકોના જીવન સાથે ચીડા ના થવા જોઈએ. લોકોના આવી ઘટના જો ભોપાલ કાંડ બનશે તો લાખો લોકો હજારો લોકોનો ભોગ બનશે, તો એનો જવાબદાર કોણ? આપણી શું આખરી માંગણી શું છે? અમારી એક જ માંગણી કે તમે જે પણ કંપની છે, ખાસ કરીને ફાયર સેફ્ટીનું ધ્યાન રાખવું જોઈએ, અને રહેણાંક વિસ્તારથી આવી જે ઝેરી કંપની, ઝેરી ગેસવાળી કંપની હોય એ લોકો દૂર કરે, તો જેથી અમારો રહેણાંક વિસ્તાર બચી જાય, અમારા લોકોને તકલીફ ના પડે, અમારી સુરક્ષા વધે એવા અમે પ્રયત્ન કરીશું અને તંત્રને અપીલ કરીએ છીએ. એટલે તુરંત ક્યાંક ને ક્યાંક, ખાસ કરીને જો વાત કરવા જઈએ કે ભોપાલ કાંડ ના બની જાય, ગેસ ગળતરની વટવામાં બી અગાઉ ગેસ ગળતરની ઘટના બની, જેમાં અસંખ્ય લોકો ભોગ બન્યા હતા, એટલે લોકો સ્થાનિકોમાં રોષ છે કે કંપની તમે બિઝનેસ કરી શકો છો પણ રહેણાંક વિસ્તારથી દૂર કરવું જોઈએ. તોરલ, અવેધ બોઇલર ફાટતા આ પ્રકારની ઘટના બની છે, જે રીતે સ્થાનિકો પણ આક્ષેપ કરી રહ્યા છે કે વારંવાર આ પ્રકારની ઘટના બનતી હોય છે, ત્યારે ત્યાં ઉપસ્થિત સ્થાનિકો પાસેથી જ જાણીશું કે અવારનવાર આ બનતી ઘટના સામે પ્રશાસન કોઈ પગલાં નથી લઈ રહ્યું. બીજા સ્થાનિક અન્ય યુવક આપણા સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. આપનું નામ શું છે? દીપકભાઈ. આજે ખાસ કરીને જે ઘટના બની છે, આપના સ્થાનિકોમાં કેવો રોષ છે? સ્થાનિકમાં તો એવું છે કે અહીંયા ગેસ ગળતર થયું ત્યારે અમને શ્વાસ રૂંધાતો હતો અને આ બોઇલર ફાટ્યું એવી જાણકારી મળી, એવા સ્થાનિકો દોડી આવ્યા અને આ બધી તકલીફો ઊભી થાય છે, કોઈ ધ્યાન આપતું નથી, એવું છે. આપની શું માંગણીઓ છે, શું રજૂઆત? માંગણીઓ તો એવી કે આમાં કોઈ જાનહાની ના થાય અને પૂરેપૂરી સેફ્ટી થાય એવા પગલાં એસોસિએશન દ્વારા લેવામાં આવે અને કોઈને જાનહાની ના થાય, એવી કોઈને તકલીફ ના પડે એની ધ્યાન રાખવું જોઈએ. બીજા એક આપણા સાથે જોડાય છે સ્થાનિક, આપનું નામ શું છે? અનુભાઈ ભરવાડ. આપની શું માંગણી છે, જે ઘટના બની છે ગેસ ઘટના? અમારા હનુમાનનગરની અંદર બહુ હેરાન થાય છે માનસિક રીતે કંપનીની લીધે અને ગેસના લીધે. આપણે આ અંગેની કોઈકને રજૂઆત કરી છે? રજૂઆત તો નહીં કરી, આને કોર્પોરેટર બધા સત્ય કેટલી વખત બધા જાણે છે. એટલે ક્યાંક ને ક્યાંક, ખાસ કરીને સ્થાનિકોમાં રોષ છે કે જે સેફ્ટી છે, સેફ્ટીની વાત ધ્યાનમાં રાખવામાં આવતી નથી અને ખાસ કરીને જો અન્ય આપણી સાથે વાત કરી હતી અને જો ખાસ કરીને વાત કરી, હાલ ફાયર ફાઈટર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર છે. તોરલ,
જાવેદ આભાર. તમામ જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે. તો ગેસ ગળતરની જે આ ઘટના સામે આવી રહી છે તેને કારણે સ્થાનિકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે અને લોકોનો આક્રોશ સામે આવી રહ્યો છે. તો એક જ કંપનીમાં વારંવાર ગેસ લીકેજ કેમ થઈ રહ્યા છે અને જો મોટી હોનારત થશે તો આખરે આ ઉનારત પાછળ જવાબદાર કોણ? એક જ કંપનીમાં વારંવાર ગેસ લીકેજની જે આ ઘટના સામે આવી રહી છે તેને લઈને સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. ગેસ લીકેજ બાદ કેમ નથી લેવાઈ રહ્યા સાવચેતીના પગલાં? એએમસી અને જીપીસીબી તંત્ર આ સમગ્ર મામલાને લઈને નિષ્ક્રિય કેમ છે? પગલાં ભરવામાં શું તંત્ર નિષ્ક્રિય છે કે પછી લાચાર? અને આ જે ઘટના બની રહી છે, જો કોઈ મોટી હોનારત સર્જાશે તો તેની પાછળ આખરે જવાબદારી કોની?